નમસ્કાર. ધોરણ 9 ના વિદ્યાર્થીઓ છે મારા માટે અત્યારે કદાચ હું ઓળખતી ન હોઉં, તમે કદાચ મને ન ઓળખતા હો, પણ આજે હું તમારો પહેલો જે લેક્ચર છે દેવાનું છું. તો બીજો પાઠ લેશું આપણે, બીજો ચોરી અને પ્રાયશ્ચિત. તો આ પાઠ આપણે લેવાના છે. જો કે પહેલાં તમે એક કાવ્ય ભણી રહ્યા છો જે આજે હું પાઠ લઈશ. તો ગાંધીજીએ પોતાની આત્મકથા લખી છે, જો કે એનું નામ આત્મકથાનું નામ જે છે આત્મકથા ખંડ છે. તો સત્યના પ્રયોગ, તો ગાંધીજીના સત્યના પ્રયોગો આત્મકથાનું નામ છે, જેમાંથી ગાંધીજી અહીંયા બે પ્રસંગ મૂક્યા છે. એક તો ચોરીના રવાડે ચડો, અને બીજું કે ચોરી કર્યા પછી એ સહન ન થતા પ્રાયશ્ચિત કરો. તો અહીંયા આપણે ગાંધીજી જેવા મહાન વ્યક્તિ જેના ઘણા બધા નામ આપણે જાણીએ છીએ, તો બાપુ તરીકે ઓળખાય છે, રાષ્ટ્રપિતા તરીકે પણ ઓળખાય છે, અને મહાત્માનું પણ તેમને બિરુદ મળ્યું છે મહાન આત્મા તરીકે. તો થોડો પરિચય હવે ગાંધીજીનો લેશું. તો ગાંધીજીનો જન્મ 2/10/1869 અને તેમનું મૃત્યુ 30/1948. પુત્રીબાઈ. તો થોડો એ પરિચય આપણે એ રીતે લીધો છે. બીજું કે અભ્યાસ માટે તે પોરબંદર, રાજકોટ અને ઇંગ્લેન્ડમાં તેમણે અભ્યાસ કર્યો છે. બીજું કે પિતા પોરબંદરમાં રાજ્યમાં દિવાન હતા, ઇંગ્લેન્ડમાં કાયદા લખવાની તેમણે મેળવી હતી. કૃતિઓ છે, નામ એમના કેટલા કૃતિઓ લખી છે, તો આરોગ્યનો ઇતિહાસ, અનાશક્તિઓ, દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહનો ઇતિહાસ, હિન્દ સ્વરાજ, સર્વોદય, મંગળ પ્રભા. તમે મંગળ પ્રભા એટલે મંગળવારે જ લખવામાં આવતો હતો. સવારના સમયમાં મંગળવારે બધા સભા ભરાય તો એની અંદર જાત મહેનત કેવી રીતે કાર્ય કર્યું, બાપુ, રાષ્ટ્રપિતા, મહાત્મા તરીકે તે ઓળખાય છે. તો આ રીતે ગાંધીજી છે એને કોઈ ન જાણતો હોય એવું બની શકે નહીં. પણ તમે જોઈએ આ મહાન વ્યક્તિ પણ ક્યારેક ક્યારેક પટકી જાય છે પોતાના વિચારથી, અને ક્યારેક ક્યારેક એટલા બધા વિચારમાં અને પોતે આત્મકથા જો કે ખાસ એમણે લખી છે એમાં પ્રસંગ આપ્યો છે કે ચોરી તો તેમણે કરી પણ આત્મહત્યા કરવાનો પણ વિચાર કર્યો. આટલા બધા મોટા મહાન વ્યક્તિ પણ આત્મહત્યા કેમ કરવાનો વિચાર કરે છે એ પણ અહીંયા વાત કરવામાં આવી છે. ત્યાર પછી આત્મકથા ન કરવાનો વિચાર તેમણે ક્યારે વિચાર્યું જ નથી તો કેવી રીતે. બીજું કે ચોરી તેમણે કરી પણ ચોરી થઈ ગયા પછી તે સહન નથી. ચોરી તો તેમણે કરી પણ એને પ્રાયશ્ચિત કરવા દે છે. તો પિતાને કદાચ તે મોઢેથી વાત કરે અને પિતા ગુસ્સે થઈ જાય તો એમનો ક્યારેય એવો સ્વભાવ હતો પિતાનો કે બાળકોને મારે, તાડન કરે. પણ એક દિવસ એવું બન્યું કે તેને પસ્તાવો થયો તો એને ચિઠ્ઠી લખી. પિતાને શું કર્યું, એક સરસ મજાની માર બધા જગનાથ બોલી લીધા અને ચિઠ્ઠી પિતાને લખી. પિતાએ ચિઠ્ઠી વાંચી પણ આંખમાંથી આંસુ નીકળી ગયા પણ કોઈ જવાબ આપ્યો નહીં. પિતાના આંસુ નીકળી ગયા એનો સંકેત ગાંધીજી સમજી ગયા અને ત્યાર પછી તેમને ખૂબ પસ્તાવો થયો કે પિતાને પહેલેથી જ મારે આ વાત કરી દેવાની હતી કે જે મેં ચોરી કરી. પણ તમે જો ચોરીનું જે કારણ છે એ ગાંધીજીનું પોતાનું હતું, પણ એનો જે માંસાહારી ભાઈ છે જેને માંસ ખાતો અને તેને દેવું થઈ ગયું હતું તે વખતની અમે વાત કરીએ છીએ કે જે 25 રૂપિયા પણ એ માણસને ફરજ કહેવાય, તો એટલા રૂપિયામાં તે શું કરે. તો પોતાના ભાઈના હાથે એક કડું હતું સોના, એ કડું છે એમ તેણે વેચી નાખ્યું અને આ રીતે કરજ તો ફૂટ્યું. પણ એ કરજ ફૂટ્યા પછી કહેવાય કે ગાંધીજી છે એ પોતે સહન ન કરી શક્યા. તો અહીંયા એ વાત લેવામાં આવી છે. તો આપણે પેલા પ્રસ્તાવમાં લઈશું. તો વિદ્યાર્થી મિત્રો સાથે બુક પણ રાખજો, તમારી પેન અને નોટબુક પણ રાખજો, કારણ કે તમારે જે આ પ્રશ્ન છે વિભાગ એમાં પૂછાવાનો છે, એમાં હેતુલક્ષી 2 પ્રશ્ન પૂછાશે, 2 માર્ક્સ છે, અને ત્યાર પછી 1-2-3 વાક્યના પ્રશ્નો પૂછાશે, એના 4 માર્ક્સ છે, અને ત્યાર પછી 100-વિસ્તાર પ્રશ્ન 1 પૂછાશે ને અથવામાં પણ 1 છે તો એના પણ 4 માર્ક્સ છે. તો આ રીતે 10 માર્ક્સનો વિભાગ એ છે અને વિભાગ બી પણ 10 માર્ક્સનો છે, પણ એમાં ગદ્ય વિભાગ છે એટલે પાઠના પ્રશ્નો તમારે વિભાગ એમાં જ આવશે. તો હેતુલક્ષી પ્રશ્ન એટલે કેવા પ્રશ્ન જે તમારા પ્રસ્તાવનામાંથી પ્રશ્ન
तो बापू राष्ट्रपिता महात्मा मोहनदास करमचंद गांधी गांधीजीनो जन्म पोरबंदरमां थयो हतो. तो आवा प्रश्न कहे भाई क्या जन्म थयो हतो गांधीजीनो, तो पोरबंदरमां. तेमनुं पूरुं नाम जणावो, तो मोहनदास करमचंद गांधी. तेमने कया कया नामे संबोधन थाय छे, तो बापू राष्ट्रपिता अने महात्मा. પોરબંદરમાં તેમના પિતા દિવાનનું કામ કરતા હતા. પિતાનું નામ કરમચંદ ગાંધી છે. તેમની માતાનું નામ શું છે? તો પુતળીબાઈ છે. પોરબંદર, રાજકોટ, ઇંગ્લેન્ડમાં તેમણે અભ્યાસ કર્યો. તો અભ્યાસ ક્યાં ક્યાં કર્યો ગાંધીજીએ? પોરબંદર, રાજકોટ અને ઇંગ્લેન્ડમાં કર્યો. તો આ રીતે તેમણે ઘણા બધા કાર્યોનું નેતૃત્વ પણ કર્યું. તો કયા કયા કાર્યોનું નેતૃત્વ કર્યું છે? દક્ષિણ આફ્રિકાના હિન્દીઓને હક અપાયો અને ભારતમાં આઝાદીનું નેતૃત્વ પણ તેમણે કર્યું. બીજું કે ઇંગ્લેન્ડમાં તેમણે કાયદા લખવા લાગ્યા. કાયદા નીચે વકીલ એટલે કાયદા પ્રત્યે કઈ લેવલ કરવા રીતે વકીલ થવું. તો એને કેવું ઉપાધિ પ્રાપ્ત કરી છે? તો એ પ્રશ્ન પણ તમારે પૂછ્યો છે. ઇંગ્લેન્ડમાં કાયદા ઉપાધિ તેમણે મેળવી. બીજું કે કયા કયા પુસ્તકો તેમણે લખ્યા છે? તો દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહનો ઇતિહાસ, આરોગ્ય નિચામી, અનાસક્તિ યોગ, હિન્દ સ્વરાજ, સર્વોદય, મંગળ પ્રભાત નોંધપાત્ર પુસ્તકો છે. તેમણે હજારો પત્રો લખેલા છે. ગાંધીજીનો અક્ષરદે ગ્રંથ સર્વશ્રેષ્ઠ ગ્રંથ છે. એ લખાણ તેમણે પોતાના અક્ષરદે, અક્ષરદે એટલે આપણું જે શરીર છે આડમાસ્તર એવું નહીં પણ અક્ષર રૂપી દે છે. અક્ષર પ્રમાણે તેણે જે લખ્યું છે એમાં આપણને સાક્ષાત્કાર થાય છે. તો આ રીતે અહીંયા એનો પરિચય છે. હવે આપણે જાણીએ છીએ આ પાઠ છે એ શેમાંથી લીધો છે? તો આત્મકથામાં. કોની આત્મકથા છે? ગાંધીજી. તો આત્મકથા ખંડ અથવા અંશ છે. બીજું કે ગાંધીજીની આત્મકથા છે એનું નામ ગાંધીજીની આત્મકથા પણ શું નામ છે? સત્યના પ્રયોગ. તો પ્રશ્ન આવો પૂછાય તમારે કે આ પાઠ છે એ શેમાંથી લીધેલો છે? તો સત્યના પ્રયોગો ગાંધીજીની આત્મકથામાંથી લીધેલો છે. ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગોમાંથી લેવાયેલો આ પ્રસંગ ગાંધીજીની વિવિધતા, વિવિધતા એટલે એકદમ આપણે જાણીએ છીએ કે તે નીડર હતા અને બહુ સાહસી હતા. પ્રાયશ્ચિત કરવાની પ્રામાણિકતાની ધોતક છે. તો બે બાબત આપણને અહીંયા જોવા મળે છે. એક તો તે નિર્ભય છે અને બીજું કે પ્રાયશ્ચિત કરવામાં તેને કોઈ લાનત લાગતી નથી. એના એક ધોતક સાક્ષી રૂપે છે. પોતાના માંસાહારી ભાઈને એવું થયું હોવાથી એમના કડામાંથી સોનું ચોરવાની વાત આવી ગઈ છે. આ ચોરી ક્યાં કારણે થઈ અથવા ગાંધીજી કામ કરી? બીજું કે ચોરી કર્યા બાદ ગાંધીજીને પશ્ચાતાપ થાય છે એવું પિતાજી આપણે ચિઠ્ઠી લખીને તેની નિખાર સંલાપ કરે છે. ક્રોધિત સ્વભાવના પિતા સજા કરવાને બદલે અસરૂસ આવે છે. આંખમાંથી આંસુ નીકળી જાય છે. તેમાંથી ગાંધીજીને જીવનમાં પહેલી વાર સત્યાચરણ અને અહિંસાનો પાઠ શીખવા મળે છે. તો ગાંધીજીને જીવનમાં કયા બે પાઠ શીખવા મળ્યા? તો એક તો સત્યાચરણ અને બીજું અહિંસા. અહિંસા એટલે શું? તો મન, વાણી, વચનથી ક્યારેય પણ કોઈનું ખરાબ ઈચ્છવું નહીં. તો એવી વૃત્તિને શું કહેવાય? અહિંસા. આપણે જાણીએ છીએ કે આજે કેટલાય લોકો હિંસક છે પણ અહિંસાનું વ્રતનું પાલન કરતા કદાચ આપણે જાણે કઠિન છે. પણ અહીંયા તેમણે અહિંસા વ્રતનું આપણને પાઠ ભણાવ્યો છે. પ્રાયશ્ચિત કેવું કેવું પરિણામ લાવે છે તેની અહીંયા અનુભવ તેમને થયો. બીજું કે ગાંધીજી મહાત્મા કેવી રીતે બન્યા? તો ગાંધીજી એક વાર કરેલી ભૂલ ફરી ન કરી, આથી તે કેવા કહેવાય? મહાત્મા. તો આ એક પણ પ્રશ્ન છે કે ગાંધીજી મહાત્મા કેમ કહેવાય? એક વાર કરેલી ભૂલ બીજી વાર તે કરતા નથી અથવા ફરી ક્યારે ન થાય એને ચોકસાઈ રાખે છે. તો હવે પાઠ લેશો. મારા એ સગાની સાથે મને બીડી પીવાનો શોખ હતો. શોખ થવો એટલે ઈચ્છા. એમને બીડી પીવાની ઈચ્છા છે. અમારી પાસે પૈસા ન હતા. પેલાના વખતમાં તો આપણે જાણીએ છીએ કેટલી બધી ગરીબી હતી ભારત દેશમાં. અને બીજું કે એક આનો પણ મળી જાય, પૈસો મળી જાય એવું ક્યારે ક્યારે ગરીબ લોકો તો વિચારે. પણ ગાંધીજી પાસે અહીંયા ગાંધીજી બાપુ જે છે એ પછી મહાન બન્યા. પેલા તો કેવા હતા આપણે જેવા સામાન, એની પાસે એક ઢોકળો, એક ગાંઠે પૈસો ન હોય. બીડી પીવા માટે કોઈ કાયદો છે? અગર તો તેની ગલમાં મજા છે એવું તો આમ બેમાંથી એક એક નહોતું લાગ્યું. તમે જો કે એક સગાની સાથે તેને બીડી પીવાનો શોખ થયો પણ એને એવું લાગ્યું હતું કે આ બીડી એટલે વ્યસન છે. માત્ર બીડી પીવાનો એને શોખ થયો. તો એક નહોતું એમને લાગ્યું ગરમીમાંથી એક એને કે ભાઈ એમાં કોઈ કાયદો છે અથવા તેમાં કોઈ ગંધની મજા છે. પણ કેવળ ધુમાડો કાઢવામાં જ કંઈક રસ છે એવું લાગે. તમે જો કે બીડી જ્યારે પીએ ત્યારે એમાંથી ધુમાડો નીકળે. બાળકોને તો એક જિજ્ઞાસા મૂકી દો કે ભાઈ આ બીડીમાંથી ધુમાડો કેવી રીતે નીકળે છે. એમને નથી કોઈ ગંધની પરખ કે નથી કોઈ એવો વ્યસન.
ધુમાડો નીકળે એ જ માત્ર એને લગાવતા હતો. મારા કાકાને પીડી પીવાની ટેવ હતી ને તેમને ત્યાં બીજાને ધુમાડા કાઢતા જોઈ અમને પણ ફૂંકવાની ઈચ્છા થઈ. વિચારી કે ધુમાડો કેવી રીતે નીકળે છે. તમે જો કે બીડી ન પીવી જોઈએ એની વાત અહીં ગાંધીજી આપણે એ રીતે સમજાવે છે આડકતરી રીતે કે બીડી ન પીવી જોઈએ. બીડીને એમને કોઈ વ્યસન નહોતું પણ બાળ સહજ એમને દુખતી હતી કે બીડી જે પીવે છે એમાંથી ધુમાડો કેવી રીતે નીકળે. તેના એક કાકા છે અને એ બીડી પીતા એમને તે જોતા પૈસા તો કાઢી ના મળે એમની પાસે એક પણ પૈસો નહોતો એટલે કાકા બીડીમાં ઠૂંઠા ફેંકી દે તે ચોરવાનું અમે શરૂ કર્યું. હવે કાકા જયારે ફેંકી દે ઠૂંઠા તો ઠૂંઠા બીડીના જે ઠૂંઠા છે એ શબ્દ સમાટે પૂછ્યા છે. પહેલી બીડીનો વધેલો ટુકડો જે બીડી પીધા પછી વધે એને શું કહેવાય ઠૂંઠા ફેંકી દેતા અને ચોરવાનું અમે શરૂ કર્યું. તો સૌથી પહેલા ચોરવાનું અહીંયા તેમણે શરૂ તો અહીંયા આપણે પાઠ ધોરણ રાખશું. પણ ઠૂઠા કઈ હર વખતે મળી જશે અને તેમાંથી બહુ ધુમાડો એનો નીકળે એટલે ચાકરની ગાંઠે બે ચાર ઢોકળા હોય તેમાંથી વચ્ચે વચ્ચે એકાદ ચોરવાની ટેવ પાડીને અમે બીડી ખરીદતા થયા. પણ એને સંગ્રહ્યું ક્યાં એ સવાલ થઈ પડ્યો. વડીલોના દેખતા તો બીડી પીવાય જ નહીં અને ખબર હતી જેમ તેમ કરીને બે ચાર ઢોકળા ચોરીને થોડા અઠવાડિયા ચલાવ્યો દરમિયાન સાંભળ્યું કે એક જાતના છોડ તેનું નામ તો ભૂલી ગયું છે. તો કૌંસમાં આપી છે ગાંધીજી કે નામ મને આજે યાદ નથી. થાય છે તેની લાકડી બીડીની જેમ સળગે ને તે પી શકાય અમે તે મેળવીને ઉગતા થયા. તો કહેવાય છે હર વખત એટલે હંમેશા તમે ત્યારે આપણને એવા ઠૂઠા મળે નહીં. ઠૂઠા છે મેળવા માટે અને પાછા સંદર્ભા ક્યાં એની જગ્યા તો શોધવી પડે. હવે બહુ ધુમાડ અને ન નીકળે તમે જો કે બીડી જે પીધેલી હોય અને પાછળનું જે ઠૂઠાનું ભાગ હોય એ જ્યારે ફૂકે ત્યારે બહુ ધુમાડા નીકળે નહીં. એટલે ચાકર ચાકર એટલે કોણ અહીંયા તો નોકર છે. જે એમનો નોકર છે તો કાંઠે બે ચાર ઢોકળા. તમે જો ઢોકળા દળની ભાષામાં શબ્દ છે ઢોકળા એટલે એક પહેલાના વખતનું સિક્કો છે. તો એવા પૈસા તે ચોરી ચાકર પાસેથી ચોરી લે અને પછી તે બંને ચોરીના રવાડે ચડી ગયા અને બીડી ખરીદવા જાય. તમે જો કે ઠૂઠામાંથી ધુમાડો ન નીકળે બહુ એટલે એમને બીડી ખરીદવાનું મન થયું ચોરી કરવાનું મન થયું. તો ચોરી ક્યાંથી કરી એમણે ચાકરથી છે એ પાસેથી પૈસા ચોર્યા. આમ તેને સંભરવું ક્યાં સંભરવું એટલે એની જગ્યા એને સંગ્રહ કરવો. તમે શું વિચારો કે પહેલાના જે વખતમાં વડીલો હતા એના સામે કોઈ બીડી ન પી શકાય. બીજું કે સંગ્રહનો સવાલ થયો થાય ક્યાં મૂકવા અને વડીલની સામે તો બીડી પીવાય જ નહીં અને આ એક નિયમ હતો મર્યાદા હતી પહેલાના વખતમાં. આજે આપણે જોઈએ છીએ મર્યાદા જોવા નથી મળતી પણ વડીલની સામે તો બીડી મૂકાય જ છે. જેમ તેમ કરીને બે ચાર ઢોકળા તે ચોરી લે અને પછી અઠવાડિયે ચલાવે બીડી દરમિયાન સિવાય એ દરમિયાન સાંભળ્યું કે એક છોડ છે એક જાતનો એમાંથી ડાળ જે ડાળખી હોય એના પાંદડા છે એ બીડીની જેમ સળગે છે એટલે પછી તે બીડીની જેમ ભરી ઉંગળું વળે અને પી શકાય. તો એમ કરીને ફૂંકવા તૈયાર થયા પણ અમને સંતોષ ન થયો. અમારી પરાધીનતા પરાધીન એટલે બીજા ઉપર આધાર રાખવો અમને ચાલવા લાગ્યું ખટકવા લાગ્યું. પરાધીન અને વિરોધી શબ્દ સ્વાધી પરાધીન. તો આ રીતે વધારે ને વધારે આ પરાધીનતા બીજા ઉપર આધાર રાખવો એ ખૂબ દુઃખની વાત લાગી અમને અને ખૂબ દુઃખ લાગવા લાગ્યું. સાર્વતાની વડીલોની આજ્ઞા વિના કંઈ જ ન થાય એ દુઃખ થઈ પડ્યું. અમે કંટાળ્યા અને અમે તો આપઘાત કરવાનો નિશ્ચય કર્યો. તમે જોયું બીડીનું લત એવું લાગ્યું અમને કે માત્ર ધુમાડા જ કાઢવાનો તેમનો અમને હેતુ હતો અને એ રીતે તેમણે બીડી મળી રહી તો બધા અમે આપઘાત કરવાનો વિચાર કર્યો. આપઘાત એટલે આત્મહત્યા પણ આઘાત કઈ રીતે કરો ઝેર પણ આપો. અમે સાંભળીએ કે ગધરાના ગોળવાના બી ખાઈએ તો મૃત્યુ બીક છે. અમે વગડામાં જઈએ તો મેળવી આવે. સંધ્યાનો સમય શોધ્યો કેદારજી મંદિરે દીપમાળામાં ઘી ચડાવ્યું દર્શન કર્યા મેં એકાંત શોધ્યો પણ ઝેર ખાવાની હિંમત ન ચાલે. તુરંત મૃત્યુ નહીં થાય તો મરીને શોધા પરાધીનતા કાનો પર બી છૂટવું છતાં બે ચાર બી ખાધા બીજા ખાવાની હિંમત ન ચાલી બંને મોતની દરિયા અને રામજીને મંદિર જે દર્શન કરી શાંત થઈ જવું ને આઘાતની વાત ભૂલી જવી એવું ઠરાવ કર્યો. તો શું કહેવું કે આઘાત તો કરવો કેવી રીતે કરવો ઝેર કોણ આપે અને સાંભળ્યું કે તંતુલાના દોરવા અને જીવવા એ બી છે ખાઈએ તો મૃત્યુ નીચ છે. તો વગડામાં જઈ વન જંગલમાં જઈ અને એમણે સંધ્યાના સમયે ક્યાં તેમણે આ તો કેદાર છે કેદારજીનું એક મંદિર છે એમાં તેમણે દીવો પ્રગટાવ્યો ઘીનો અને પછી દર્શન પણ કર્યા અને એકાંત શોધ્યો ક્યાંય કોઈ આવજાર ન હોય કોઈ ન હોય
એવા સમયે ત્યાં એવું એકાંત શોધી અને પછી તેમણે જે ખાવાની જે વાત એને વિચારી હતી તો જે ખાવાની હિંમત ન ચાલે પણ હિંમત થોડી કરી અને બે ચાર તેમણે ઘી ખાધા. બીજું કે હિંમત થતી નથી તુરંત મૃત્યુ નહીં થાય તો કેવા પ્રશ્ન સતાવી ગયા છે કે આત્મહત્યા તો કરીએ પણ આઘાત કરીએ પણ કયો પ્રશ્ન એને સતાવે છે કે મૃત્યુ જલ્દી ન થાય છે મરીને શું થાય મર્યા પછી શું ફાયદો પરાધીનતા કાના ભોગવી છૂટવું આ પરાધીનતા તે ચૂકવું જ નથી કે બીજાના પર આધાર રાખીને જીવવું જ પડે એવું છે અને છતાં બે ચાર બી તો ખાધા હિંમત કરી પણ બીજા ખાવાની હિંમત ન થઈ આ પછી શું કર્યું હોય મોટથી તે ડર્યા અને રામજી મંદિરે ગયા વિચાર તેમને માંડી પડે આઘાત કરવાનો અને ક્યાં ગયા તે રામજી મંદિરે જઈને દર્શન કર્યા શાંત થઈ અને આઘાતની વાત ભૂલી જવાનું નક્કી કર્યું તો ઠરાવ કરવો એટલે નિર્ણય એમણે એવો નિર્ણય કર્યો કે આઘાતની વાત હવે ભૂલી જવું હું સમજ્યો કે આઘાતનો વિચાર કરવો સહેલો છે આઘાત કરવો સહેલો નથી આથી જ્યારે કોઈ આઘાત કરવાની ધમકી આપે છે ત્યારે એની મારા પર બહુ ઓછી અસર અથવા મુદત થતી જ નથી એમ કહો તો ચાલ તમે જો ક્યારેક ક્યારેક હવે ગાંધીજીને કોઈ આઘાત કરવાનું કહે તો તેને કોઈ દુઃખ નથી લાગતું કે આઘાત તે કરશે કારણ કે આઘાત કરવાનો વિચાર કરવો સહેલો છે પણ આઘાત કરવો ખૂબ કઠિન છે આથી શું વિચારે કે કોઈ આઘાત કરવાની વાત કરે તો એને વિશ્વાસ ના આવે કે આ વ્યક્તિ આઘાત કરશે એટલે મુદત એમને વિશ્વાસ રહે ખરા આઘાતના વિચારનું પરિણામ એ આવ્યું કે અમે બંને મેઠી બીડી ચોરીને પીવાની તેમજ નોકરના ટુકડા ચોરવાની તેમાંથી બીડી લઈને ફૂંકવાની ટેવ ભૂલી જ ગયા હવે એનું પરિણામ શું આવ્યું કે હવે તે બીડી પીતા નથી બીજું કે હવે જે ચોરીના રવાડે જઈ રહ્યા હતા એ પણ તે હવે ચોરી કરતા નથી તો એ ખોટે છમી જતી રહી જ્યારે કે આઘાત કરવાનો માત્ર વિચાર કર્યો અને આઘાત કરવા ગયા તેનાથી આઘાત થઈ શક્યો નહીં તો આપણે જાણીએ છીએ કે આઘાત કરવો સારો નથી કદાચ મૃત્યુ ન થાય જીવી જવાય અને એનાથી નુકસાન થાય અને એના કરતા તો મરવાનું શું લાભ આપણે જાણીએ છીએ કે ગમે તેમ કરીને આપણે જીવનમાં સંઘર્ષ કરીને પણ જીવવું જોઈએ જો ગાંધીજી પોતે આઘાત કરવાનો વિચાર કરે છે પણ પછી હિંમત તેમની થતી નથી તેમને મરવાનો વિચાર નથી કર્યો અને જો એવું થયું હોત તો આપણે જાણીએ છીએ ગાંધીજી જેવા મહાન વ્યક્તિ આપણે મળી શક્યા ન હોત તો આપણે જાણીએ છીએ પરિણામ સારું આવતું નથી મોટાપણે બીડી પીવાની ઈચ્છા મને કદી નથી મોટા નીચે એમને વ્યસન હતું પણ હવે તે બીડી પીવાની ઈચ્છા નથી થઈ અને એ ટેવ જંગલી ગરમી અને હાનિકારક છે તો બીડી પીવાની જે ટેવ છે એના વિશે શું કહે છે ગાંધીજી તો એની જે ખોટેલ છે કેવી છે ટેવ જંગલી ગરમી અને હાનિકારક એટલે નુકસાન કરતા છે એમ જે એક સદાય માન્ય છે બીડીનો આટલો જબરજસ્ત તો દુનિયામાં કેમ છે એ સમજવાની શક્તિ હું કદી મેળવી શક્યો જ નથી જે આ ગાડીના ડબ્બામાં ઘણી બીડી ફૂંકાતી હોય ત્યારે બેસું મને ભાડેથી પડે છે અને તેમાં એક ઘોડાથી હું ઉગડાઈ જાઉં છું તો ડબ્બાની અંદર આ ગાડીમાં ઘણા બીડી પીતા હોય પેલા નોકરમાં આ વખતે તો જાણે છે ધૂમ્રપાન કરવું ખૂબ હાનિકારક છે એવું લખેલું હોય એટલે કોઈ કરતું નથી પણ આ ગાડીના ડબ્બામાં જ્યારે કોઈ બીડી પીતું હોય તો શું થાય અને એનો ધુમાડો છે એ ગાંધીજી સહન કરી શક્યા નથી તો આ રીતે કહેવાય છે કે ગાંધીજી છે એ ક્યારેય વ્યસની નહોતો અને એમણે અહીંયા ખાસ દાવો પણ કર્યો છે કે બીડી પીવી સારી નથી કેવી આદત કહેવાય તો એની વાત કરી છે ગંદકી છે જંગલી જેવી છે અને હાનિકારક છે બીડીઓના ઠૂઠા ચોરવા ને તેને અંગે ચાકરના ઢોકળા ચોરવા એ દોષ કરતા બીજો દોષ તેમના ચોરી કરવાનો છે તો બીડીના ઠૂઠા ચોરવા એ તો સામાન્ય અને બીજું કે ચાકરના ઢોકળા એટલે પૈસા ચોરવા એ વાત તો હતી પણ બીજો એક ચોરીનો દોષ ને જે મારાથી થયો તેને હું વધારે ગંભીર કરું છું બીજો એક એનો ગુનો થઈ ગયો અને એ ગુનો કયો છે તેની વાત તે કરે છે પીડીનો દોષ થયો ત્યારે ઉંમર 12-13 વર્ષની હતી ગાંધીજી કેટલા વર્ષના હતા ત્યારે 12-13 વર્ષના હતા જ્યારે તેમને પહેલો બીડી જ્યારે પીવાની અને એનો શોખ પૂરો કરવા માટે ઈચ્છા પૂરી કરવા માટે નોકરના ઢોકળા છોડવા એ એક ગુનો તો થયો પણ હવે બીજો પણ એક ગુનો થયો જ્યારે આ ગુનો થયો તો ત્યારે તે કેટલી ઉંમરના હતા 12-13 વર્ષના કદાચ તેથી ઓછી બીજી ચોરી વેળાએ ઉપર 15 વર્ષની હશે આ ચોરી મારા માસાભર ભાઈના સોનાના કડાના કડલાથી જો કે એ જે રેવું થયું એ ચોરી તેમણે પોતાના ભાઈ માટે ભાઈ છે ને માસાહારી ભાઈ છે માસાહારા અને એના સોનાના જે કડલા હતા એના કડકા હતી એને નાનો સરખો એટલે 25-1 રૂપિયાનો કરજ કર્યો કરજ એટલે દેવ અને કેટલા રૂપિયાનું હતું માત્ર 25 રૂપિયા હતું એટીએમ બતાવો એનો અમે બંને ભાઈ વિચાર કરતા હતા મારા ભાઈને હાથે સોનાનું નથી
ના હાથમાં પેલા વખતમાં તે ઉછોરી ચગાડી પેલા એટલા બધું નહોતું કે સોનું પહેરી શકતા હતા લોકો. આજે આપણે જાણીએ સોનું પહેરવું છે, વધારે સોનું આપણે પહેરી નથી શકતા. તો આ રીતે પેલાના વખતમાં શું હાથમાં સોનું, મોઢામાં નું શું, દાંત પણ સોનાનો હોય, અને પેલાના વખતમાં તો બધા સોનાનું જ આવું શક્ય હતું. આટલી બધી એવી આ લોટફાટ નથી ચાલતી. તો શું પેલું માંસાહારી ભાઈનું પેવું ચૂકવવા 25 રૂપિયા ચૂકવવા માટે જે કર થયો, એમણે એના હાથમાં જે કડું સોનાનું હતું એને સોનું કાપી અને એને કરત ચૂક્યું. કેમ બતાવો એવો એ બંને ભાઈ વિચાર કરી અને પછી શું કહ્યું કે સોનાનું જે નક્કર કડું હતું એમાંથી 1 તોલો સોનું તેમણે કપાયું. તો મુશ્કેલ નહોતું, કડું કપાયો, ફરજ ફીટ્યો, પણ મારે સારો આ વાત અસહ્ય થઈ ગઈ. અસહ્ય થઈ ગઈ ના થાય તો આપણા આત્મા શુદ્ધિ થઈ શકતી. પછી